ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે તેવામાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ને જેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ છેલ્લા 15 દિવસથી ચાલી રહ્યો છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે તેને લઈને ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે. તેવામાં આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે તે યોજાવાનું છે અને આ સીધા જ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આ મહાસંમેલનના છે અને અહીંયા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડવાનું છે. 5 વાગ્યાની આસપાસ 5 વાગ્યાનો કાર્યક્રમ છે અને અંદાજિત 1 લાખથી વધુ ક્ષત્રિય લોકો છે તે આ મહાસંમેલનમાં જોડાવાના છે તેવું પણ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું. અમે તમને સીધા જ આ દ્રશ્ય બતાવી રહ્યા છે કે જે જગ્યા ઉપર આ જે મહાસંમેલન યોજાવાનું છે આખરી તૈયારીઓ છે તે અહીંયા ચાલી રહી છે. મોટી સંખ્યામાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ જે ક્ષત્રિય આગેવાનો છે તે પણ આવવાના શરૂ થઈ ગયા છે અને અહીંયા મોટી સંખ્યામાં યુવાનો છે તે પણ કેસરી સાફો બાંધીને અહીંયા આવી પહોંચ્યા છે. આપણે સીધા જ આપણે ક્ષત્રિય આગેવાનો સાથે વાતચીત કરીએ કે આ મહાસંમેલનને લઈને તેમનું શું કહેવું છે, પરસોત્તમ રૂપાલાના વિરોધમાં તેમનું શું કહેવું છે. આજે આ ક્ષત્રિય સંમેલન મળી રહ્યું છે, સૌ પ્રથમ તો તેના વિશે શું કહેવું છે આપનું, કઈ પ્રકારનું આયોજન છે? આ એક ઓમ જુઓ તો અમારા ઇતિહાસની અંદર ક્ષત્રિય સંમેલનનું સૌથી મોટું સંમેલન થવા જઈ રહ્યું છે અને સ્વયંભૂ સંમેલન છે. વ્યવસ્થાના ભાગ સ્વરૂપે જુઓ તો એકદમ સાદું ફંક્શન છે. ભર તડકાની અંદર માથે ડોમ નથી. આ 40 ડિગ્રી સેલ્સિયસમાં પણ લોકો આ જનમેદનીને સંબોધવાના અને સાંભળવાના છે. અને સૌથી મોટી એ વાત છે કે નાનામાં નાનો માણસથી મોટામાં માણસ આમાં કોઈ આના પ્રમુખ સ્થાને નથી. નાનામાં નાનો કાર્યકર છે એ પણ પ્રમુખ છે અને મોટામાં મોટો માણસ છે એ પણ એનો કાર્યકર છે આ સંમેલનનું. એટલે સૌથી મોટી વાત ત્યાં આવીને ઊભી રહે છે કે આવડા મોટા આંદોલનની પાછળ કોણ. તો સૌથી મોટી વસ્તુ એ છે કે આ સ્વયંભૂ આંદોલન છે અને સ્વયંભૂ આંદોલનની અંદર લોકો પોતાની રીતે આવી રહ્યા છે. પોતાની રીતે તમે જોતા હશો બધા પોતપોતાના સ્વયંસેવક રીતે કામ કરી રહ્યા છે. પોતે જમવાનું સાથે લઈને આવેલા છે. અમારે શું સેવા આપવાની છે એ ટાઈપના કામથી આ એક સંગઠન જોડાયેલું છે. અને ક્ષત્રિયોની અમારા આટલા સમયના ઇતિહાસમાં અમારા માટે પણ એવું છે કે આટલું મોટું આંદોલન થઈ ગયું અને આજ સુધી અમે પણ આવું નથી જોયું. પણ આજે જે મહાસંમેલન છે કહેવામાં આવ્યું છે સમિતિ તરફથી લાખો સંખ્યામાં લોકો ગામે ગામથી આવવાના છે, અહીંયા કેટલા લોકોની વ્યવસ્થા કરવામાં આવી? અમે અહીંયા 2 લાખ માણસોની વ્યવસ્થા કરેલી છે અને જ્યાં સુધી અમારી જે વ્યવસ્થા છે એ અમારે ખબર છે કે 2 લાખ ઉપર સંખ્યા જવાની છે. અમે એ પણ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ. જો તમે પાછળના દિવાલો અત્યારે જેસીબીથી તોડી રહ્યા છે અને એ ગ્રાઉન્ડને મોટું કરી રહ્યા છે, સંખ્યાઓ વધવાના અમને મળતી જાય છે એ રીતે અમે ગ્રાઉન્ડને મોટી કરતા છીએ. વ્યવસ્થા સ્વરૂપે જોશો તો ખાલી નીચે બેસી અને જેટલી ચેર છે એટલી ચેરમાં જ બેસવાનું છે. લોકો સ્વયંભૂ નીચે બેસીને પણ આવડો ફંક્શન માણશે. આજે નિર્ણાયક આ સંમેલન થઈ શકે છે કારણ કે હવે 2 દિવસ પછી એટલે કાલે પરમ દિવસે પરસોત્તમ રૂપાલાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ફોર્મ ભરવાની. 100% નિર્ણાયક તો બીજેપી પાર્ટીને કરવાનું છે. ક્ષત્રિયો એના જે કંઈ લેઝાથી અત્યારે જે બધા કાર્યક્રમો આપી રહ્યા છે એમાં અમારું આ સંમેલન મહાસંમેલન જે અમે અત્યારે કરવા જઈ રહ્યા છીએ એ અમારી શક્તિ પ્રદર્શન નથી. આ લોકોની લાગણી છે કે આપણે ભેગા થઈ અને એકજૂટતાથી એક તાકાત બતાવીએ કે એક આવડી નાનકડી એવી ડિમાન્ડ કરવામાં આવેલી. જ્યારે આપ સમજો કે અમારી અમે 90% બીજેપીના વોટર્સ છે ક્ષત્રિય સમાજ, એ સમાજને આજ છોડીને એક માણસ માટે શું કરવા સરકાર આવું કરી રહી છે, શું એની પાછળનો એજન્ડા હશે એ અમને નથી ખબર. પણ આજે ક્ષત્રિય સમાજ નારાજ થઈ રહ્યો છે એનો આક્રોશ પણ આજ તમને અહીંયા જોવા મળશે. પણ તમે જે પ્રકારે કીધું કે 90% વોટર રહી છે પરંતુ હવે આ પરસોત્તમ રૂપાલાનો વિરોધ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે, અન્ય બેઠકો પર અન્ય ઉમેદવારોને પણ આ રોષનો ભોગ બન્યો રહ્યો છે. 100% જ્યાં ક્ષત્રિયોનું વોટિંગ છે કચ્છ જામનગર સુરેન્દ્રનગર ભાવનગર ત્યાં 100%ની અસર દેખાશે. આપ જોજો અને રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશમાં પણ આની જબરદસ્ત અસર દેખાડવા મળશે. આજે અમારા ઉત્તરપ્રદેશના પણ લોકો આવી રહ્યા છે અહીંયા, રાજસ્થાન પરથી આવી રહ્યા છે, મધ્યપ્રદેશથી પણ આવી છે, મહારાષ્ટ્ર પરથી 4 બસો અત્યારે નીકળી ગયેલી છે. તો આપ સમજો કે ત્યાં પણ એટલો આક્રોશ છે અને ત્યાં પણ આની અસર આવશે. ગુજરાત નહીં પણ પૂરા સમગ્ર ક્ષત્રિય સમાજ 22 કરોડ જ્યાં વસે છે એમાં બધી જગ્યા પણ અસર આવશે. જે પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું એ રાજકોટ બેઠકના ઉમેદવાર છે. આજે આ જે મહાસંમેલન છે તે પણ રાજકોટમાં છે. તમે એક લાઇનમાં શું જવાબ આપવા માગો છો? અમે માતાજીને તો ખૂબ પ્રાર્થના કરીએ છીએ
કે પરસોત્તમ રૂપાલાને સદબુદ્ધિ મળે અને એ પોતે પોતાનું નામાંકન ભરે નહીં અને પોતે જ વિચારી અને એમ કે આટલા બધા સમાજને મારો જ્યારે રોષ છે, મારા બહેનોને આટલો રોષ છે, મારા દીકરીઓને આટલો રોષ, તો કુદરત તો એને સમજતું જ હોય તો એ પોતે પણ સમજે. અને જ્યારે હમણાં બધું એમને બે ચાર દિવસ પહેલાં જ એક કીધું હતું કે ભાઈ મેં લોકસભા અને રાજ્યસભા ખૂબ જોઈ છે, તો એકવાર છોડી દે તો એક પક્ષને પણ મજબૂત કરવા અને સંગઠનમાં એ કામ કરશે તો સંગઠન પણ મજબૂત થશે. આ એક સીટ છોડવા માટે એમને આટલો વિચાર શું કામ કરવો પડે છે, એ એક પણ બહુ મોટી વાત છે. પણ તમે જે પ્રકારે કીધું કે અમને સદબુદ્ધિ આપે, પરંતુ અમે છેલ્લા દિવસોમાં તમે જોઈ રહ્યા છો કે શાયરીના અંદાજમાં એમનું પ્રવચન છે, કાલે રાજકોટમાં બેટ લઈને નીકળ્યા હતા. હા, એટલે એમને કહેવાનો ભાવાર્થ એમ જ છે કે હું બેટિંગ કરવા માટે તૈયાર છું અને મારી સામે કોઈ પણ આવી જાય. પણ જ્યારે ક્ષત્રિય સમાજની વાત કરતા હોય તો ત્યારે હંમેશા અમારી તો અંદાજ જુદો હોય છે, પણ જ્યારે સ્વયંશિસ્ત ચાલી રહ્યું છે ત્યારે આ ઉશ્કેરણીજનક વસ્તુ કરે છે. છતાં પણ અમારો સમાજ એક સ્વયંશિસ્ત અને શિસ્તમાં રહી અને બોલના દડા કે બેટિંગ કરવાનો સમય કોનો આવશે એ સમય બતાવશે, અને કે બેટિંગ કોણે કરી અને એનો સમય જોશે કે ક્યારે બેટિંગ થાય અને બોલ કેવી રીતના થાય, એ બે જોઈ શકે. તો ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ બતાવશે કે બેટિંગ કઈ રીતે થાય અને બોલિંગ? ચોક્કસ એના સમય અમારી માંગ છે. હજી અમારો વિચાર અમને અને અમારી હજી દ્રઢ માન્યતાઓ છે કે 16 તારીખે કદાચ ફોર્મ નહીં ભરે, અમને એવું દ્રઢપણે અમે માનીએ છીએ. અને છતાં પણ એ ફોર્મ ભરશે તો ક્ષત્રિય સમાજ આગળની રણનીતિના ભાગ સ્વરૂપે જે કંઈ કરવાનું છે એ તાકાતથી કામ કરશે. જે પ્રકારે આગેવાનોએ જણાવ્યું કે આ બેઠક છે તે આ મહાસંમેલન છે તે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે, કારણ કે એક દિવસ બાદ પરસોત્તમ રૂપાલા છે તે ફોર્મ ભરવાના છે. અને ક્ષત્રિય આગેવાનના કહેવા મુજબ તેમની પાસે એવી પણ માહિતી છે કે 16 તારીખે તેમણે ફોર્મ નહીં ભરે. અને અન્ય જે આગેવાનો છે તેમનું કહેવું પણ એમ છે કે માત્ર એક ટિકિટ છે, ભાજપ કેમ જતી નથી કરતું, આ એક ટિકિટના કારણે આખો સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ છે તે નારાજ થયો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે 16 તારીખે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરે છે કે પછી આ સંમેલન બાદ કોઈ રાજકીય સમીકરણ બદલાય છે. આ જ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.